ते धोरण 11 अर्थशास्त्र पाठ 5 आवकना ख्यालो मूड़ीवादी बजार व्यवस्था में उत्पादन नो हेतु महत्तम नफा नो होय छे। हवे मूड़ीवादी बजार व्यवस्था एटले के कोई पण व्यक्ति छे ए पोतानी मूड़ीनू रोकाण ए करी शके छे। પોતાને જ્યારે એને સ્વતંત્ર બિઝનેસ કરવો હોય તો મૂડીવાદી બજાર વ્યવસ્થામાં કોઈ પણ વ્યક્તિ પોતાની મૂડીનું રોકાણ કરી શકે છે, તો આને શું કહેવાય છે? મૂડીવાદી બજાર વ્યવસ્થા। તો આવી બજાર વ્યવસ્થાની અંદર, મૂડીવાદી બજાર વ્યવસ્થામાં પેઢીનો હેતુ, ઉત્પાદનનો હેતુ શું હોય છે? કે તેને વધુ ને વધુ નફો મળે। કારણ કે કોઈ પણ વ્યક્તિ છે જ્યારે પોતાની પેઢી શરૂ કરે છે અને ઉત્પાદન કરે છે વસ્તુનો, તો એ વસ્તુને વેચીને એને વધુ ને વધુ નફો મળે એ રીતે એ પોતાનું ઉત્પાદન કરે છે। તો આ ઉત્પાદનના મહત્તમ નફાના ખ્યાલને સમજવા માટે આવકના ખ્યાલનું ઘણું મહત્વ રહેલું છે। પેઢીની કુલ આવક તેના કુલ ખર્ચથી વધારે થાય તો જ પેઢીને નફો મળે। પેઢીની જે કુલ આવક છે, પેઢી જેટલી વસ્તુનું ઉત્પાદન કરે છે ને એમાંથી એને જે કુલ આવક મળે છે, તો એ કુલ આવક એને જે રોકાણ કરેલી જે મૂડી છે, એટલે કે એનો જે કુલ ખર્ચ છે, તેનાથી તેને કુલ આવક વધુ મળવી જોઈએ તો જ પેઢીને નફો મળે છે। જો પેઢીના નિર્ણયથી પેઢીની કુલ આવક તેના કુલ ખર્ચથી ઓછી થાય તો પેઢીને નફો નથી મળતો, પણ પેઢીને ખોટ જાય છે, નુકસાન થાય છે। એટલે પેઢી હંમેશા પોતાને નફો મળે એ જ રીતે એ આવક મેળવવા ઈચ્છે છે। તો આ જે નફાનું જે આ વિશ્લેષણ છે કે કુલ આવક વધે, કુલ ખર્ચથી કુલ આવક વધે તો જ પેઢીને નફો થાય, જો આવક ન વધે, કુલ ખર્ચથી કુલ આવક ન વધે તો પેઢીને નફો નથી થતો, પણ પેઢીને ખોટનો સામનો કરવો પડે છે। તો નફાના આ વિશ્લેષણમાં કુલ આવક કરતાં સરેરાશ આવક અને સીમાંત આવક, સરેરાશ આવક અને સીમાંત આવકનો જે ખ્યાલ છે એ વધારે મહત્વનો બને છે। તો આપણે આવકના જે ખ્યાલો છે એના એ ખ્યાલને સમજવા માટે આપણે ત્રણ ખ્યાલને સમજીએ, એમાં પહેલો ખ્યાલ છે કુલ આવક, બીજો ખ્યાલ છે સરેરાશ આવક અને ત્રીજો ખ્યાલ છે સીમાંત આવક। તેમાં આપણે કુલ આવકની ચર્ચા કરીએ। કુલ આવક કોને કહેવાય? તો અહીંયા પેઢીએ ઉત્પાદન કરેલા એકમોને વેચીને જે નાણાં મેળવે તેને આવક કહેવામાં આવે છે। પેઢી જે કાંઈ એકમો નું ઉત્પાદન કરે છે, પેઢી કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે છે, એકમ એટલે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે છે, હવે એ ઉત્પાદનને એ વેચે છે અને એમાંથી જે નાણાં મળે તેને શું કહેવાય? કુલ આવક કહેવામાં આવે છે। તો પેઢીની કુલ આવક, પેઢીએ તેના વેચાણમાંથી જે આવક મેળવેલી હોય છે તે જ છે। પેઢીની જે કુલ આવક છે શું છે? તો એણે જે વસ્તુનું વેચાણ કર્યું છે એમાંથી એણે જે આવક મેળવી છે એ જ છે। તો આ રકમને કુલ આવક તથા વેચાણની આવક તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આ જે રકમ મળે છે, કુલ આવક જે મળે છે, એ કુલ આવકને બીજા કયા નામથી ઓળખાય છે? વેચાણની આવક તરીકે પણ ઓળખવામાં આવે છે। કારણ કે પેઢી પોતાની વસ્તુનું વેચાણ કરીને જે આવક મેળવે છે એ આવકને કુલ આવક કહેવામાં આવે છે। તો પેઢીની કુલ આવકનો આધાર બે બાબતો ઉપર રહેલી છે। પેઢીની કુલ આવક છે એ બે બાબતો ઉપર આધાર રાખે છે। એક છે એકમ દીઠ કિંમત અને બીજું છે કુલ વેચાણ। આ બે બાબતને આધારે પેઢીની આવક છે એ એનો આધાર રહેલો છે। તો આ બંને પરિબળને આપણે સમજીએ, તો એકમ દીઠ કિંમત અને કુલ વેચાણ આ બંને પરિબળોમાંથી કોઈ એક પરિબળ પણ જો બદલાય, આ બંનેમાંથી એટલે કે એકમ દીઠનું પરિબળ જો એની કિંમત ઘટે અથવા વધે, અથવા તો કુલ વેચાણ વધે અથવા તો ઘટે, એટલે કે આ બંનેમાંથી જો કોઈ એક પણ બદલાય તો પેઢીની આવક પણ બદલાઈ જાય છે। તરત જ પેઢીની આવક ઉપર પણ અસર થાય છે, પેઢીની આવક પણ બદલાય છે। તો આ બાબતને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ, દાખલા તરીકે
કુલ આવકને સમજવા માટે એક પેઢી છે એ પેનનું ઉત્પાદન કરે છે. દાખલા તરીકે એક પેઢી છે એ પેનનું ઉત્પાદન કરે છે. હવે એક પેનની કિંમત બજારની અંદર 50 રૂપિયા છે. એક પેનની કિંમત કેટલી છે? 50 રૂપિયા છે. તો આ રીતે પેઢીનું કુલ વેચાણ આ કિંમતે 100 એકમનું છે. એટલે કે પેઢીએ એક પેનની કિંમત 50 રૂપિયા રાખી છે. તો આવી કેટલી પેન વેચાય છે? 50 રૂપિયા લેખે 100 પેનનું વેચાણ થાય છે. 50 રૂપિયા લેખે 100 પેનનું વેચાણ થાય છે. તો પેઢીની કુલ આવક કેટલી થઈ? તો 100 × 50 બરાબર 5000 થઈ. 100 × 50 કરીએ એટલે પેઢીને 50 પેન વેચે, પેઢી 50 રૂપિયાની કિંમતે 100 પેન વેચે તો એને કેટલા રૂપિયા મળે? 5000 રૂપિયા મળે છે. હવે આ કુલ આવકને જાણવા માટે આપણે સૂત્રના ઉપયોગથી આ બાબત સમજીએ. તો કુલ આવક બરાબર વેચાણના એકમો. હવે વેચાણના એકમો એટલે કે 100 પેન બરાબર, અને વસ્તુની કિંમત એટલે કે 50 રૂપિયા. આપણે હમણાં જ ઉદાહરણ સમજ્યું કે એક પેનની કિંમત 50 રૂપિયા અને પેઢીએ 100 પેન વેચી તો એને કેટલા મળ્યા? 5000 મળ્યા. તો અહીંયા કુલ આવક એટલે કે TR એટલે કે ટોટલ રેન્યુ, અને ક્યુ એટલે કે અહીંયા વેચાણના એકમો. ક્યુ એટલે વેચાણ થતી વસ્તુના એકમની માટેની સંજ્ઞા છે ક્યુ, અને વસ્તુની કિંમત એટલે પી એટલે કે પ્રાઇસ. તો અહીંયા કુલ આવક 5000 બરાબર વેચાણના એકમ 100 એટલે કે 100 પેન ગુણ્યા પ્રાઇસ કેટલી? તો એક પેનની 50. તો આ રીતે 100 × 50 બરાબર 5000 થાય. હવે આ રીતે વસ્તુનું વેચાણ છે એ પેઢી કરે છે, પરંતુ જો વેચાણના એકમો વધે અથવા તો વેચાણના એકમો ઘટે. હવે વેચાણના એકમો વધે એટલે કે અહીંયા 50ની જગ્યાએ જો અહીંયા 100ની જગ્યાએ 200 પેન થઈ જાય, અથવા તો 100માંથી 50 ઘટી જાય અને 50 જ પેનનું વેચાણ થાય, તો કિંમતમાં પણ વધારો ઘટાડો થાય છે. કારણ કે વેચાણ વધે છે તો કિંમત પણ વધે, વેચાણ ઘટે તો કિંમતમાં પણ ઘટાડો થાય. તો આ બંને ફેરફાર થાય તો પેઢીની કુલ આવકની રકમ પણ બદલાઈ જાય છે. જો વેચાણ એકમ દીઠ વધે તો પેઢીની આવકમાં વધારો થાય, અને જો વેચાણ એકમ ઓછા થાય તો પેઢીની આવકમાં ઘટાડો થાય છે. તો આવકનો ખ્યાલ સમજવા માટે કુલ આવક છે એ કુલ આવકને પણ સમજવી જરૂરી છે. હવે આપણે બીજો ટોપિક જોશું, સરેરાશ આવક. આવકનો બીજો ખ્યાલ છે સરેરાશ આવક. કોઈ એક પેઢીની સરેરાશ આવક તે પેઢીની કુલ આવકને પેઢીના કુલ ઉત્પાદન એકમોથી ભાગવાથી મળે છે. કોઈ એક પેઢીની સરેરાશ આવકને તે પેઢીની કુલ આવક ને પેઢીના કુલ ઉત્પાદન સાથે, એટલે કે કુલ ઉત્પાદન એટલે કે એના જે વેચાણ એકમો છે એની સાથે ભાગવાથી જે આવક મળે એને સરેરાશ આવક કહેવામાં આવે છે. તો સરેરાશ આવક મેળવવા માટેનું જે સૂત્ર છે, સરેરાશ આવક બરાબર કુલ આવક અને કુલ વેચાણ. સરેરાશ આવક બરાબર કુલ આવક તેના છેદમાં કુલ વેચાણ. હવે આ સૂત્રને અહીંયા સંજ્ઞાના સ્વરૂપમાં આપેલું છે. તો અહીંયા સરેરાશ આવક એટલે કે એવરેજ રિન્યુ ઇક્વલ TR. TR એટલે કે ટોટલ રિન્યુ છેદમાં ક્યુ એટલે કે વેચાણના એકમો. તો આ રીતે અહીંયા આ સૂત્રને આપણે એ દ્વારા એક ઉદાહરણથી સમજીએ. તો અહીંયા પેઢીએ પેનનું વેચાણ 1000 એકમનું કર્યું છે. એક પેઢી છે એણે એક જે પેન બનાવે છે એ પેન એને કેટલી વેચી? 1000 પેન વેચી. અને પેઢીની કુલ આવક કેટલી થઈ? 50000. સમજાણું? તો અહીંયા આ સૂત્રને આપણે આ સૂત્ર મુજબ, આ જે વાક્ય છે એને સૂત્ર મુજબ આપણે આ રીતે ગોઠવી શકીએ, સરેરાશ આવક બરાબર કુલ આવક એટલે કે 50000 એના છેદમાં કુલ વેચાણ. કુલ વેચાણ કેટલી પેનનું કર્યું? તો 1000.
હવે આને આ બધા જ મીંડા ઉડી ગયા અહીંયા. હવે બાકી કેટલા રહ્યા? 50 રૂપિયા. તો સરેરાશ આવક કેટલી થઈ? તો અહીંયા એક પેનની સરેરાશ આવક 50 રૂપિયા થઈ. તો અહીંયા પેન દીઠ, પેનના એક એકમ દીઠ આવક છે એ સરેરાશ આવક ગણવામાં આવે છે. તો આ રીતે સામાન્ય રીતે પેઢી બધા એકમોનું વેચાણ એક સરખી કિંમતે કરે છે, કારણ કે એને પેનની કિંમત 50 રૂપિયા રાખી છે અને કુલ આવકને અને કુલ વેચાણને ભાગવાથી જે આવક મળે છે, જે આંકડો મળે છે, એને સરેરાશ આવક કહેવાય છે. એટલે એને બધી જ પેનની કિંમત કેટલી રાખી છે? એક સરખી રાખી છે. તો સરેરાશ આવકની કિંમત તેટલી જ થાય છે, સરેરાશ આવકની કિંમત પણ તેટલી થાય છે, એટલે કે 50 રૂપિયા થાય છે. જો કિંમત અને સરેરાશ આવક સરખા હોય, આપણે હમણાં જ સમજ્યું કે કિંમત એક પેનની 50 રૂપિયા, તો સરેરાશ આવક પણ 50 રૂપિયા છે. તો બંને સરખા હોય તો ઉત્પાદક માટેની તેની વસ્તુની માંગ રેખા એ જ તેની સરેરાશ આવકની રેખા ગણાય છે, કારણ કે બંને સરખા છે એટલે વસ્તુની માંગ રેખા અને સરેરાશ રેખા બંને એક જ સરખી રહેશે. હવે માંગ રેખા જુદી જુદી કિંમતે ગ્રાહકો વસ્તુના કેટલા એકમો ખરીદવા તૈયાર છે એ બતાવે છે. માંગ રેખા શું બતાવે છે? કે ગ્રાહકો છે એ જુદી જુદી કિંમતે વસ્તુ કેટલી ખરીદવા માંગે છે એ બતાવે છે, જ્યારે સરેરાશ આવક રેખા વસ્તુના વેચાણના જુદા જુદા પ્રમાણ સાથે સંકળાયેલી છે. સરેરાશ આવક રેખા શું બતાવે છે? વસ્તુના વેચાણના જુદા જુદા પ્રમાણ દર્શાવે છે. એટલે કે વસ્તુનું વેચાણ જુદી જુદી કેટલી પ્રમાણની અંદર થશે એ આવક રેખા છે એ બતાવે છે, કારણ કે સરેરાશ આવક છે એ માંગ રેખાની સાથે પણ સંકળાયેલી છે, કારણ કે કિંમત અને સરેરાશ આવક બંને સરખા છે. તો આ રીતે ઉત્પાદકની દ્રષ્ટિએ જે સરેરાશ આવક છે તે જ ગ્રાહકની દ્રષ્ટિએ કિંમત ગણાય છે. એટલે કે એક પેનની કિંમત 50 રૂપિયા, તો ગ્રાહકની દ્રષ્ટિએ પણ તે કિંમત 50 રૂપિયાની જ ગણાય છે, કારણ કે પેઢીને એક પેનની સરેરાશ આવક 50 રૂપિયા જ થાય છે. તો આ રીતે આવકનો આપણે સરેરાશ આવકના ખ્યાલ દ્વારા આ ખ્યાલ સમજી શકીએ છીએ. હવે ત્રીજો જે આવકનો ખ્યાલ છે સીમાંત આવક. તો અહીંયા સીમાંત આવક શું છે? તો પેઢીની સરેરાશ આવક એ વસ્તુની એકમ દીઠ વેચાણ આવક છે. પેઢીની જે સરેરાશ આવક છે એ વસ્તુની એકમ દીઠ વેચાણ આવક ગણવામાં આવે છે, જ્યારે સીમાંત આવક વસ્તુના વધારાના એકમનું વેચાણ કરીને મેળવવામાં આવતી આવક છે. સમજાણું બેનો કે પેઢીની જે સરેરાશ આવક છે એ શું છે? આપણે આગળ હમણાં સમજી લીધું કે પેઢીની સરેરાશ આવક એ જ વસ્તુની એક એકમની વેચાણ આવક છે. એટલે કે એક પેન વેચીએ એ 50 રૂપિયામાં પડી, તો સરેરાશ આવક પણ પેઢીને કેટલી મળી? 50 રૂપિયા. પણ સીમાંત આવક કોને કહેવાય? તો વસ્તુના વધારાના એક એકમનું વેચાણ, 50ની જગ્યાએ 51 પેન વેચાણી, તો એક પેન જે વેચાણી અને એની જે 50 રૂપિયા કિંમત મળી એ શું ગણાણી? સીમાંત આવક ગણવામાં આવે છે. તો વસ્તુના વધારાના એક એકમના વેચાણના પરિણામે પેઢીની કુલ વેચાણ અને આવકમાં જે વધારો થાય છે તેને સીમાંત આવક કહેવામાં આવે છે. તો અહીંયા આપણે સીમાંત આવકનો આ જે અર્થ છે એ શું છે? તો વસ્તુના વધારાના એક એકમના વેચાણના પરિણામે, પહેલા 50 પેન વેચતા હતા, હવે આપણે 51 પેન વેચીએ છીએ, તો એક એકમના વેચાણના પરિણામે પેઢીની જે કુલ વેચાણ આવક છે એમાં વધારો થયો. સમજાણું? પહેલા 1000 પેન વેચી, એની જગ્યાએ હવે 1001 પેન વેચીએ છીએ, તો પેઢીની કુલ આવકમાં 50 રૂપિયાનો વધારો થયો. તો આ 50 રૂપિયા શું કહેવાય છે? સીમાંત આવક કહેવામાં આવે છે. અહીંયા આ અર્થ તમને સમજાઈ ગયો હશે. હવે આને આપણે વધારે ઉદાહરણ દ્વારા સમજીએ. તો એક પેઢી છે એ 1000 પેનનું વેચાણ કરે છે, એક પેઢી છે 1000 પેન વેચે છે અને 50000ની આવક મેળવે છે. પણ જો હવે આ પેઢી 1001 પેનનું વેચાણ કરે છે તો પેઢીની કુલ આવકમાં વધારો થાય છે, એટલે કે 50045 રૂપિયા થાય છે. તો આ જે 45 રૂપિયા છે શું બતાવે છે? એ આવકનો વધારો બતાવે છે, એક પેનનો આવકનો વધારો બતાવે છે, જેને
શું કહેવાય છે આ 45 રૂપિયાને સીમાંત આવક કહેવામાં આવે છે. આમ વસ્તુના વધારાના એકમના વેચાણથી પેઢીની આવકમાં જે વધારો થાય છે તેને સીમાંત આવક કહેવામાં આવે છે. હવે આપણે આ બાબતને સૂત્ર દ્વારા સમીકરણ દ્વારા સીમાંત આવકનો ખ્યાલ વધુ સારી રીતે સમજીએ. સીમાંત આવકનો ખ્યાલ આપણે સૂત્ર દ્વારા સમજીએ. હમણાં જ આપણે ઉદાહરણમાં સમજ્યા કે 1000 પેન, એક પેનની કિંમત 50 રૂપિયા, તો 50,000ની આવક થઈ. હવે આ સૂત્રમાં સીમાંત આવક મેળવવા માટેનું આ જે સૂત્ર છે એની જે સંજ્ઞા આપેલી છે એની પહેલા આપણે ચર્ચા કરી લઈએ. તો એમ આર શું છે? એ સીમાંત આવક બતાવે છે. એન છે એ વેચાણ એકમની સંખ્યા છે. એન બરાબર વેચાણ એકમની સંખ્યા. આર એન શું છે? તો એન એટલે કે એકમોના વેચાણથી થતી આવક. આર એન શું છે? તો એકમોના વેચાણથી થતી આવક. અને આર કાઉન્સમાં એન માઇનસ વન કાઉન્સ પૂરો ઇક્વલ એ કાઉન્સની અંદર એન માઇનસ વન એટલે કે એક એકમના વેચાણથી થતી આવક. વધારાનું જે એક એકમ આપણે ઉત્પાદન કર્યું તો એમાંથી જે આવક મળે છે એને બાદ કરવાની. તો આ રીતે આ સૂત્રની આખી સંજ્ઞા આપેલી છે. હવે અહીંયા ઉદાહરણ આપેલું છે પેનનું. એ પેનની અંદર આ જે આખી રકમ ગોઠવેલી છે એ રકમને આપણે સૂત્રની અંદર ગોઠવી અને સીમાંત આવકનો ખ્યાલ મેળવીએ અને સમજીએ. તો અહીંયા આગળ જે પ્રમાણે ઉદાહરણ આપ્યું હતું કે એક ઉત્પાદક છે અથવા તો એક વેચનાર વ્યક્તિ છે જે 1000 પેનનું ઉત્પાદન કરે છે એટલે કે 1000 પેનના એકમોનું ઉત્પાદન કરે છે. તો એક પેનની કિંમત 50 રૂપિયા. તો એ ઉત્પાદકને કુલ કેટલા રૂપિયાની આવક થાય છે? 50,000 રૂપિયાની આવક થાય છે. હવે ઉત્પાદક છે 1000 પેનની જગ્યાએ 1001 પેન વેચે છે તો એને કેટલી આવક મળે છે? 50,045 રૂપિયા એને મળે છે. તો સીમાંત આવકના સૂત્ર દ્વારા આ રકમને ગોઠવીને આપણે બરાબર એ આવકનો ખ્યાલ છે આપણે સમજીએ. તો અહીંયા એન બરાબર 1001 પેન, વધારાની એક પેનનું ઉત્પાદન કર્યું એટલે કે એન બરાબર 1001 પેન, જેથી એને એન માઇનસ 1 બરાબર 1000 એટલે કે 1000માંથી એક પેન જે આપણે વધારાનું ઉત્પાદન કરીએ એને માઇનસ કરવાનું છે, એની કિંમતને માઇનસ કરીએ તો સીમાંત આવક મળી જાય. તો અહીંયા સીમાંત આવક બરાબર આર એન એટલે કે એકમોના વેચાણમાંથી થતી આવક માઇનસ જે વધારાની એક પેન જે આપણે ઉત્પાદન કરી છે એટલે કે 1001 પેન એટલે કે 50,045 એને અહીંયા આપણે મૂકીએ. તો આર એન એટલે કે 50,045 માઇનસ 50,000, આ બંનેને માઇનસ કરવાથી 50,045માંથી અહીંયા 50,000ને માઇનસ કરીએ તો 45 રૂપિયા વધે છે. તો આ 45 રૂપિયા છે એ સીમાંત આવક થઈ. તો આ રીતે આવકના ખ્યાલને આપણે ત્રણ ટોપિક દ્વારા સમજ્યા. હવે આ ખ્યાલ તમને સમજાઈ ગયો હશે.